તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને આજે આપણે અત્યારે પહોંચી ગયા છીએ સવારના પોરમાં પૂજાબેનના ઘરે, અને અમારા રેખાબેન છે એ સબ્જી લઈ આવ્યા છે. જો અમાર પૂજાબેન તો સાડી ભરવા માંડ્યા છે. શું કહો રેખાબેન, કાલે અમે માનધાતાની રેલીમાં ગયા હતા રેખાબેન, તમને યાદ બહુ કર્યા હતા અમે. ઓ હા, ના ના, અમને ખુદ ને ખબર નથી, અમે હવારે હવારે ઇમરજન્સીમાં જવાનું નક્કી કર્યું, નકર અમારે તમને લઈ જાવ. ખરેખર તમે આવ્યો તો મજા આવત, અમે પાઘડી બાઘડી પહેરાવત તમને અમે. હો હવે નેક્સ્ટ આવતા વર્ષે આવીશે ને રેલીમાં, ત્યારે તમને આપણે લઈ જ જાવું, પૂજા આપણે જાવું એટલે મજા આવે. પાઘડી બાઘડી સાફા બાફા ને આમ પહેરી લેવું આપણે. હું રસોઈ થઈ ગઈ કે હજી તો કરવાની છે. ઓહો લ્યો, તો બીટાઈ આવ જાવ ભાજી. એને હું કે મંજુમાં સારું છે ને? મંજુમાં હમણાં વચમાં હું તબિયત સારી નથી, હવે સારું થઈ ગયું ને? તો સારું થઈ ગયું. અમારે મંજુમાં ડાયમંડ ભરવાય મહિન્દ પાર્સલ ને, પાર્સલ આવી ગયું છો આજે આપણે? હા પાર્સલ આવી ગયું છે. પૂજાબેન જો હાડી ભરે છે. કેટલા વાળી છે પૂજાબેન? 1.5 લાખ વાળી છે કે 2 લાખ વાળી છે? 2.5 લાખ વાળી છે. બહુ ઓછો ભાવ આપે કા તમારે વેપારી? ખંજુસ્યો હોય એક નંબર નો. અમારે પૂજાબેન જે વેપારી છે ને એ બહુ જ કંજુસ્યા છે હાડીમાં, અને પૂરતા આમ કે હાવ પૈસા નથી આપતો. 2 લાખની હાડી છે, નકર આના 4 લાખ તો હોવા જ જોઈએ કા પૂજાબેન? ઓછામાં ઓછા 4 લાખ તો હોવા જ જોઈએ. દે હે તમને મૂઢમાં 4 લાખ રૂપિયા. હું કે અંજુબેન તો અમારે જો ભણવા ગયા છે. ચાલો આજે અમારે છે સરસ મજાનું રેખાબેનના ઘરે ભરેલા રીંગણાનું શાક અને સંભારો. કા રેખાબેન? ભરેલા રીંગણા. ચાલો ભરેલા રીંગણા છે એનું આપણે સરસ મજાનું, સરસ મજાનું જો કટિંગ થઈ ગયું છે. હવે હવે આમાં શું ચટણી મીઠું મસાલો ભરવાનો? કા રેખાબેન? ચટણી મીઠું. જો કેહર વાગે છે ને હવે રેખાબેન આપને લાડુ આપ્યો છે હમણાં, આ લાડુ આજ નથી દેવાનો. હે તમાર ઘરે આવા લાડવા હે કે લે જી જાજી, હમણાં ખબર પડી જાય કેનો લાડુ સારો બન્યો છે. કે લાડવા આપણો અમારે ટેસ્ટ કરવાના છે કે કેના લાડુ સારા છે, રેખાબેન ના થયા કે કાજલબેન ના? ક્યાં લાડવો? હું કીધું ખાલી થઈ ગયા લાડવા? લે અમને દેવા હોય તો ખાલી થઈ જાય. અમારે હાસું બોલે ખોટું બોલે તાર મમ્મી? ખોટું બોલે કે લે ક્યાં હે લાડવા? કેટલા લાડવા હતા? 2 લાડવા હે. હવે લે અમે નહીં દઈએ રેખાબેન ને કે આપણે આપણે લાડવા ખાલી થઈ ગયા. કા રેખાબેન? ચાલો રીંગણા સરસ મજાના આપણે ભરાઈ ગયા છે મસાલા વાળા. હું નાખ્યું તું રેખાબેન નામાં તાણા જીરું હળદર ને ચટણી ને મીઠું ને ચણા નો લોટ એને કુકરે ચડાવી દીધું છે. તો આપણું એક પ્લાન્ટ હતું જે થોડા દિવસ પહેલાં એક ગલીમાં પડી ગયું હતું, અને તો ફાઇનલી આજે એને એક રિપોર્ટિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ચાલો આ પોટને આજે આપણે થોડુંક રિપોર્ટિંગ કરી નાખીએ, કારણ કે જો રિપોર્ટ ન કરશું તો આઈ થિંક થોડાક દિવસમાં સુકાઈ જશે. તો ચાલો આજે થોડુંક ટ્રીનું કામ કરી લઈએ.
રેસ્ટિંગ થોડુંક હજી. જેમ પાણી નાખશું કેને મકુમા ને મકુમા કેમાં હોય ભાજી એને મત આપે. તો અત્યારના વાગી ગયા છે 10 અને આજનો દિવસ બસ આપણે અહીંયા જ પૂરો થાય છે. આજે કંઈક એવું કંઈક ખાસ કન્ટેન્ટ અમે શૂટ નથી કરી શક્યા, બટ અમે કોશિશ કરીએ છીએ કે અમે ક્યાંય બહાર જઈએ અને કંઈક નવું શૂટ કરીએ જેથી કરીને તમને કંઈક નવું જોવા મળે. તો ચાલો, બાય બાય એન્ડ ગુડ નાઇટ.